સ્ટાન્ડર્ડ નાઇન્થ ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ પોયમ એટીન દીકરીની વિદાય સાહિત્ય પ્રકાર ગીત કવિ અનિલ ચાવડા કવિ પરિચય નામ અનિલ ચાવડા જન્મ દસ પાંચ ઓગણીસો પંચ્યાસી જન્મ સ્થળ કારેલા જિલ્લો સુરેન્દ્રનગર કવિ સર્જન ચિંતન નિબંધોનો સંગ્રહ સુખ દુઃખ મારી દ્રષ્ટિએ પ્રેમ વિશે આચરે તે આચાર્ય શબ્દ સાથે મારો સંબંધ ને આકાશ વાવનારા કાવ્ય પરિચય આ કાવ્યનો સાહિત્ય પ્રકાર ગીત છે દીકરીની વિદાયના કારણે ઘરની પરિસ્થિતિ અને સંવેદન ગીતના મધુર લયને વધારે રચનાત્મક બનાવે છે ને લગ્ન પછી દીકરીની વિદાય થતાં ઘરમાં અને શેરીમાં વ્યાપી વળતો એક ખાલીપો આ ગીતનું મુખ્ય સંવેદન છે જે દીકરીએ એના સ્નેહથી ઘર તથા શેરીને મુખથી જોડવાનું કામ કર્યું છે તેના જવાથી જાણે દીવો ચાલ્યો ગયો હોય એવો અનુભવ થાય છે ને દીકરી એ ઘરનું અજવાળું છે એ મહેંદી મૂકીને અન્યત્ર ચાલ્યું છે એનો અભાવ સ્વજનોને વ્યથિત કરે છે ઘરના આંગણામાં કરાતી રંગોળીમાં હવે પહેલા જેવી ભાત પડશે નહીં કારણ કે દીકરી સાસરે ચાલી ગઈ છે દીકરીની વિદાયથી ઊભા થતા ખાલીપાનું કરુણ અને સુંદર ચિત્ર ગીતમાં આલેખાયું છે આપણે કાવ્ય પઠન કરશું આઠ આટલા વર્ષો જેણે રાખ્યું ઘર હું ફાળું મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું દીકરી જાતા એમ લાગતું ગયો ગોખથી દેવો હવે આ ફળિયું ગમે એટલું સેવો જેની પગલી પડતા સગડે થઈ જાતું મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું રંગોળીમાં પડશે રે પહેલા જેવી ભાત દૂર દૂર રે ચાલી જાશે ઘરની આ મીરાત આંસુથી ભી જાશે સૌની આંખોનું પરવાળું મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું ખૂબ સરસ વાત કરી છે કે દીકરી છે જે અત્યાર સુધી નાનેથી અત્યાર સુધી આપણા ઘરે મોટી થઈ છે એની વાત કરી છે કે આઠ આટલા વર્ષો જેણે રાખ્યું ઘર હું પાળું મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું કે આટલા વર્ષોથી જે દીકરીએ આ ઘરને એકદમ હુંફાળું રાખ્યું છે એ દીકરી આજે હવે મહેંદી મૂકી અને એ ઘરનું અજવાળું એને કીધું છે દીકરીને અને એ હવે સાસરે જાય છે દીકરી જાતા એમ લાગતું ગયો ગોખથી દીવો હવે આ ફળિયું ગમે એટલું સીવો જેની પગલી પડતા સગડે થઈ જાતું રજવાળું મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું કે દીકરી જે છે એ જાય છે ત્યારે કેવું લાગે છે કે જાણે ગોખથી દીવો જતો રહ્યો હોય કારણ કે ગોખમાં દીવો મૂકવો ને એટલે સમગ્ર ચારે તરફ પ્રકાશ ફેલાઈ જાય એમ દીકરી છે ને એ ઘરમાં પોતાની ચારે તરફ એકદમ પ્રકાશ ફેલાવતી હોય એવી આખું ઘર હોય પછી કે છે હવે આ ગમે એટલું તો એટલે ઘરમાં આનંદ કરતી હોય ફળિયામાં આનંદ કરતી હોય એ આનંદ અને કિલોલ હવે એ ફળિયામાં ફરી ક્યારેય આપણને જોવા નહીં મળે એટલે કવિ કહે છે કે હવે એ ફળિયું ક્યારેય સંધાશે અને એની પગલી પગલી જ્યાં જ્યાં દીકરીની પડે ત્યાં આગળ સમગ્ર રજવાડું ખડું થઈ જાય છે એટલે શું કે દીકરી છે એ ખરેખર આપણને ઘરમાં સત્યની વાત કે ઘરમાં સરસ અધિકારથી રહે છે એ ઘરના દરેક સભ્ય ઉપર પોતાનો અધિકાર જમાવતી હોય તો એ અધિકાર એવું લાગે કે જાણે દીકરી ખરેખર ઘરનું એક રજવાડું ઊભું કરી દેતી હોય ને એવું વાતાવરણ એ આપણને પાડે છે ને એ દીકરી હવે આજે મહેંદી મૂકી અને સાસરે જાય છે રંગોલીમાં પડશે રે પહેલા જેવી ભાત દૂર દૂર રે ચાલી જાશે ઘરની મીરાત આંસુથી ફીંજાશે સૌનું આંખોનું પરવાળું મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું અત્યાર સુધી દીકરી જે રંગોળીમાં સરસ સરસ જે ભાત પાડતી હતી જે એના ભાવો અને ઉર્મીઓ વ્યક્ત કરતી હતી હવે એ રંગોળીમાં ક્યારે પહેલાં જેવી ભાત પડશે નહીં અને એ જે દીકરી છે એ દૂર દૂર ચાલી જશે હવે ઘરની જે આ મીરાત છે મીરાત એટલે સંપત્તિ તો અહીંયા ઘરની મીરાત એટલે કે ઘરના સંસ્કારોની જે સંસ્કૃતિથી એનું સિંચન થયું છે એ દીકરી હવે ઘરના સંસ્કાર લઈ અને એ પોતે સાસરે જશે અને એ જ્યારે સાસરે જતી હશે ત્યારે આંખોથી ભીંજાશે સૌનું આંખોનું પરવાણું દરેકની આંખોનું પાપણ છે એ પાણીથી એટલે કે આંસુથી ભીંજાઈ જશે કારણ કે દીકરી પ્રત્યે દરેકને એટલી લાગણી છે ખૂબ સરસ અહીંયા આ વિચાર રજૂ કર્યો છે કે દીકરી જ્યારે ઘરથી સાસરે જાય છે દરેક ઘરમાં આ વાતાવરણ સર્જાય છે અને આ વાતાવરણ અહીંયા કવિએ આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે શબ્દ સમજૂતી સમાનાર્થી શબ્દ હૂંફાળું એટલે સ્નેહભર્યું ગોખ એટલે ગોખલો મીરાત એટલે વારસો દોલત અથવા તો પૂંજી અજવાળું અહીંયા વિરોધી શબ્દ છે અજવાળું એટલે અંધારું પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો પહેલું મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું એટલે કોણ તો આન્સર આવશે સી દીકરી બીજું નીચેનામાંથી રૂપક દીકરીને લાગુ પડતું નથી તો આન્સર આવશે ડી ત્રીજું દીકરી જતાં સૌની આંખો કેવી થઈ ગઈ તો આન્સર આવશે બી ભીંજાઈ ગઈ અને દીકરી ક્યાં જઈ રહી છે તો આન્સર આવશે ડી સાસરે